જગત નું કફન ઓઢી અને મરાય તો ઘણું છે, એટલે એક બે મિનિટ પાંચ મિનિટ નો પ્રસંગ કદી ખોર, એટલે હું વાત શરૂઆત કરું. પાટણ પતિ સિદ્ધરાજ ને એમ થયું બાપના અધૂરા કામ મારે પૂરા કરી નાખવા જોઈએ. બહુ ટૂંકમાં વાત કરું, લંબાવતું બાપના અધૂરા કામ જેટલા છે ભીમદેવ સોલંકી ના, એ મારે પૂરા કરી નાખવા જોઈએ. રુદ્રમાળ ને જે કઈ અધૂરા કામ હતા રાણી કી વાવ ને એ બધા પૂરવા માંડ્યો કરવા, એ બધા કામ પૂરા કરતા 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 છેલ્લે ને સાંભળ્યું કે સહસ્ત્રલિંગ તળાવની માલિકો સરસ્વતી નદીમાંથી એક નેર જે આવે છે ને એ અધૂરી રહી ગઈ છે, એ અને તળાવનું બાકીનું કામ પૂરું કરી નાખવું જોઈએ. અને સાહેબ ત્યારે ગુજરાત એટલું સદ્ધર કે બહારના મજૂર આવે તો કામ થાય, બાકી થાય નહીં. તો કે અટાણે એ થઈ ગયું, ગોધરી આવે તો આપણે કરી શકીએ, નકર આપણે તો કંઈ કરતા નથી. હવે હા આપણે તો હા વાળ કરી નાખીએ, આઠ વીઘા જમીન હોય, બાપ દીકરો બે સવારથી મોટરસાઇકલ લઈને મૂલી ગોતવા નીકળે, હાંધ સુધી મૂલી જડે નહીં અને પછી આવી નિહાઓ નાખે, આ જ કોઈ મૂલી જીડ્યું નહીં. પછી તમે બે વર્ગી કેમ હતો, આઠ વીઘા છે. કાયા દીપાઈ દી મામા આરહુડી થતી એમ, એ વખતે તો સદર સોલંકી યુગ ને યુવાન મિત્રો સુવર્ણ યુગ કીધો છે. સોલંકી યુગ ને સુવર્ણ યુગ કીધો છે. ઇતિહાસકાર એવું નોંધ્યું છે કે જે રાજાના સમયમાં સ્થાપત્ય નમૂના ઉત્તમ બન્યા હોય ને એ રાજાના સમયમાં શાંતિ હોય તો જ ઉત્તમ બન્યા હોય. અને એ સમયે ગુજરાતમાંથી મજૂર મળે નહીં એટલે ઠેઠ મારવાડથી ઓડ લોકોને બોલાવ્યા. યુવાનોને ખ્યાલ ઓડ એટલે કોણ, જે ગધેડા લઈ અને માટી હારે ને એ જમાનામાં આવેલા એ બધા ઓડ લોકો. એ ઓડ લોકોને તેડાવ્યા અને તેડાવવાનું કામ હાલતું કર્યું. અને એ હાલતા 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 એ ઓડનો જે નાયક હતો ત્રિપણ, એ ગીરેથી બાઈ જસમા પણ રૂપરૂપનો બાળ સમાન, અને સિદ્ધરાજ સોલંકીને કાને વાત ગઈ અને એક દી ઘોડો લઈ અને આવ્યો ને બરોબર ધોમ તડકા, અને માલિકુર બાઈ માથે હુંડો લઈ અને ધૂળી નાખવા જાય. ભારતની એક સામાન્ય બાઈ માણાની તાકાત હું છું, હું તમને કહેવા માંગુ છું. ધૂળી નાખવા જાય અને સિદ્ધરાજે ઘોડો આડો નાખ્યો, ઘોડો આડો નાખ્યો, આડો નાખીએ ને સિદ્ધરાજે એટલું કીધું કે જસમા માટી થોડે રી ઉપાડ, માટી થોડે રી ઉપાડ, અકેડો ના લજ લડી રે જસે, કેડો ના લજ લડી રે જસે. ખેલા રાજા ખેલા ના બોલ, રાજા ખેલા ના બોલ, અમારી કેડો તો ગજા, અમારી કેડો તો ગજા. જસમા મારા મહેલો શોભાય, મારા જરૂર ખાસ ભાઈ, રૂપાળી કાયા સિદ્ધને ઢુળ મારોડાય, રૂપાળી કાયા સિદ્ધને ઢુળ મારોડાય. એક ઢુળ ખોદવા વાળી મજૂરી કરી અને પોતાનું જીવન ગુજારવા વાળી બાઈ જવાબ આપે, મિલે તારી રાણી ને બે
બેસાડી રાજા રાણી ને બેસાડ, અમારે ઓઢો ને ઝૂંપડી જરૂર ખાસના, અમારે ઓઢો ને ઝૂંપડી જરૂર ખાસના, મોતીડે મઢા થયા ના હાર લિયા તારા હિરલે જણા, થયા ના હાર લિયા તારા હિરલે જણા, દસમા પાટણની પ્રભુતાની ખબર નથી તને, આખી મોતીથી મઢી દઉં. હવે ઘડી ખોદવા વાળીનો જવાબ દેજો સાહેબ. હીરા તારી રાણી ને પહેરાવ રાજા રાણી ને પહેરાવ, અમારે ઓઢો ને ચહેરલા ઠીકરાસમાં, અમારે ઓઢો ને હિરલા પાણી ને બદલે લોહીથી સરોવર ભરાય, પાણી ને બદલે લોહીથી સરોવર ભરાય. અને એક ધૂળ ખોદવા વાળી, એક સામાન્ય જીવન જીવવા વાળી વ્યક્તિ, એક ધૂળ ખોદીને પેટનો ખાડો પૂરવા વાળી બાઈ, ગરીબ બાઈ, એ જે જવાબ દે છે મામા, એ જવાબ દીધો એક સામાન્ય બાઈ નો જવાબ. રાજા સતી સિંહણા કેવાય, સતી સિંહણા કેવાય, સતી સિંહણા કેવાય, સતી સિંહણા કેવાય, એકરે મોત મીઠું સિંહણ ખડો નહીં ખાય, કરે મોત મીઠું સિંહણ ખડો નહીં ખાય. રાજા રાજા લાજુરીએ જીવડો જાય, લાજુરીએ જીવડો જાય, લાજ રહી જાય અને જીવ્યું જાય, રાજા લાજુરીએ જીવડો જાય, લાજુ રીએ જીવડો જાય, અમારે ઓઢો ને લાજુ મોતથી સવાય, અમારે
રાજા લાજુ રીએ જીવડો જાય અમારા ઓડો ને લાજુ મોત થી હવાય અને સૈન્ય બોલાવ્યું આની પાસે હું હોય બાપ પાવડા ને કોદારી ને હું અત્યાર હોય હજારો ઓડ કપાણો હજારો ઓડ કપાણો હજારો ભાગી ગયા કોઈ માળવા કોઈ મરઘર કોઈ હોરઠ કોઈ કચ્છ કોઈ આપણા ધારા આવ્યા ગધેણા લઈ લઈ અને જે ભાગવા ત્યાં દિશાની માલિક ભાગી ગયા. ઓડ નો નાયક ત્રિકમ મરાણો ત્રિકમ ના મસ્તક ને ખોડા ની માલિકો લઈને સહસ્ત્રીલિંગ તળાવ ની પાયડ માથે એક ધૂળી ખોદનારી બાઈ ઓડણ એ જસમા તેથી સતી થયા. ખોડા ની માલિક પતિ ના મસ્તક ને રહી ચિતા ખડકાવી અને બાઈ સતી થયા અને તેથી કહેતા ગયા તા કે સિદ્ધરાજ વાંજીઓ મરે અને સહસ્ત્રીલિંગ તળાવ ની માલિક પાણી નહીં રે. આજ પણ જાઓ સહસ્ત્રીલિંગ તળાવ તમને ખાલી જોવા જડે બાપ. આજ પણ સહસ્ત્રીલિંગ તળાવ ની માલિક પાણી માલતે તુલસી ગરીબ ન છેડીએ અને ગરી ગરીબ કી હાય. આખી રાત હું જે કાંઈ બોલ્યો એમાં તમે જે કાંઈ હિમજા એમાં તમને જે કાંઈ ગીમું તાલી પડકારો હોકારો દીધો ખૂબ વેરિહાસન બધું ભૂલી જાઓ તો તમને માપશે. મારો છેલ્લો દુઓ હું કહું છું આખી જિંદગી યાદ રાખશો એ મારા કાર્યક્રમની સફળતા છે. તમારું જીવન સુધરી જાય મારું મોત સુધરી જાય એક દુઓ તમે આખી જિંદગી યાદ રાખજો. એટલે આજના કાર્યક્રમની આદા વાઘ પરિવારને આંગણે મને જે તેડાવ્યો છે કાર્યક્રમની મારી સફળતા તમે ભૂલશો નહીં. આખી જિંદગી યાદ રાખજો. તુલસી ગરીબ ન છેડીએ બુરી ગરીબ કી હાય. મુવા ઢોરકી ખાલસે લોહા ભસમ હો જાય. મરેલા ઢોરના ચામડાની જેથી ધમણ હાલતી લુવારની કોળીમાં તેથી લોઢા દેવા લોઢાને ગાડી નાખતી હતી તો જીવતાની ફૂંક મૂકે. માટે ભાગવતજીના સામે બેઠા છો તો પ્રાર્થના કરતા જાય જો હે ભાગવતજી હે કૃષ્ણ હે દ્વારકાધીશ હે કાળિયા ઠાકર મારા ભાગની માલિક ગરીબાઈ માંડી હોય તો ગરીબાઈ દઈ દે બે આહોડા પીનું ગરીબાઈને સહન કરી લે. પણ મારી માથે એટલે દયા કરી દે કે મારા ભાણામાં જે રોટલો પીરહાઈને એ કોઈની હાયથી ચોપડેલો ન હોય કોઈના નિહાથી ચોપડેલો ન હોય કોઈના છોકરાઓના લોહીથી ચોપડેલો ન હોય એટલે દયા કરી દે. બાકી કોરો દહીંને તો કોરો ખાઈ લે હું તને ફરિયાદ નહીં કરું પણ મને દે દે ને એ કોઈના નિહા હાથી ચોપડેલો ન હોય એવો દઈ દે. હરિઓમ.